गुड मॉर्निंग विद्यार्थीओ, धोरण 11 विषय छे नामाना मूळ तत्वो। नामाना मूळ तत्वो વિષયમાંથી 9મો ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ખાતા વહી ખતવણીમાં। છેલ્લે વિડિયોમાં આપણે દાખલા નંબર 7ની પેટા નોંધોનો અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થીઓ। હવે ત્યારબાદ પેટા નોંધ પરથી ખાતા વહી છે એ કેવી રીતે તૈયાર થાય એ આપણે કેટલાક ખાતા શીખી ગયા હતા, જેમાં આપણે સૌ પ્રથમ બનાવ્યું હતું ખરીદ પરતના વ્યવહારો અને વેચાણ પરતના જે વ્યવહારો છે એની ખાતાવહી અને ખાસ આમનોંધ, આ ત્રણ બાબતની ખાતાવહી છે આપણે બાકી રાખેલી હતી। ત્રણેય વિગતોના આધારે ખાતાઓ છે એ તૈયાર કરેલા હતા, પેટા નોંધો તૈયાર કરી લીધી હતી। હવે આપણે આ વિડીયોમાં છે એ પેટા નોંધોની ખતવણી કરીએ, તો એના માટે અહીંયા અલગ અલગ ખાતાઓ બનાવેલા છે। આગળના જે 8 ખાતા બનાવેલા છે એ જ ખાતામાં આ બીજા નવા 7 ખાતાઓ છે એ ઉમેરવાના છે, જેમાં આપણે સૌથી પહેલાં જોતા જઈએ ખરીદ પરત નોંધ તમારી બુકમાં લખેલી હશે એના આધારે એમાંથી જોઈ અને કેવી રીતે ખતવણી થાય છે એની વિગત નોંધતા જાઓ। સૌ પ્રથમ આપેલું છે ખરીદ પરત નોંધ, તો ખરીદ પરત નોંધ 2016 ઓગસ્ટના વ્યવહારો 9 તારીખનો વ્યવહાર હતો, દિનેશભાઈ ખાતે રૂપિયા 4000, તો ખરીદ પરતમાં સૌ પ્રથમ નામ આવ્યું દિનેશભાઈનું, તો દિનેશભાઈનું નામ છે તો દિનેશભાઈનું ખાતું જે બનાવેલું છે એમાં નોંધ કરવાની રહેશે ઉધાર બાજુએ। તારીખમાં લખાશે 2016, વ્યવહારો છે આપણે આપેલા છે ઓગસ્ટ મહિનાના, એટલે ઓગસ્ટ અને 9 તારીખે આપણે વ્યવહાર કરેલો છે દિનેશભાઈ સાથે। દિનેશભાઈએ માલ પરત કરેલો છે, ખરીદ પરત નોંધમાંથી આપણે નોંધ કરીએ છીએ એટલે વિગતમાં લખાશે ખરીદ પરત ખાતે રૂપિયા 4000। ખરીદ પરતના આધારે નોંધ થઈ એટલે ખરીદ પરતના લખવાના રહેશે 4000। ત્યાર પછીનો વ્યવહાર આપણે જોઈએ તો આપેલો છે 15 તારીખે સલીમ ખાતે રૂપિયા 3500, તો ત્યાર પછીનું ખાતું બનાવવાનું રહેશે સલીમભાઈનું ખાતું। સલીમભાઈના ખાતામાં પણ ઉધાર બાજુએ નોંધ થશે, તારીખમાં લખાશે 2016 ઓગસ્ટ, સલીમભાઈ સાથે વ્યવહાર કરેલ છે આપણે 15 તારીખે, તો 15 તારીખના વ્યવહારની નોંધ કરીએ તો તારીખમાં લખાશે 15, વિગતમાં લખાશે ખરીદ પરત ખાતે। ખરીદ પરત નોંધના આધારે આપણે વિગતો નોંધીએ છીએ એટલે વિગત લખાશે ખરીદ પરત ખાતે, રકમ આપેલી છે 3500, રકમના કોલમમાં લખાશે 3500। ખરીદ પરત ખાતે જમા હોય એટલે ખરીદ પરતના ખાતા જે જમા છે એના ગ્રાહકના ખાતા, વ્યક્તિના ખાતા ઉધાર કરવાના રહેશે। ત્યાર પછી આપણે આખી ખરીદ નોંધ છે એમાં 2 વ્યવહારો આવેલા છે ખરીદ પરત નોંધમાં, તો ખરીદ પરત નોંધનો વ્યવહારનો જે સરવાળો આવ્યો છે એની નોંધ કરીએ તો એની નોંધ થશે જમા બાજુએ, એના પછીનું ખાતું બનશે ખરીદ પરતનું ખાતું। ખરીદ પરતના ખાતામાં જમા બાજુએ 2016 ઓગસ્ટ છેલ્લી તારીખ હશે એ આપણે લખશું। અહીંયા વ્યવહારોમાં છેલ્લી તારીખ આપેલી છે 16 તારીખ, એટલે અહીંયા આપણે નોંધ પણ 16 તારીખ, આ વ્યવહારની છેલ્લી તારીખ, એમાં લખાશે પરચુરણ લેણદારો ખાતે, પરચુરણ લેણદારો ખાતે, જેવી રીતના આપણે ખરીદ નોંધમાં નોંધ કરી હતી એવી જ રીતના ખરીદ પરત નોંધમાં નોંધ થશે પરચુરણ લેણદારો ખાતે। ખરીદ પરત ખાતાનો જે સરવાળો છે એટલે કે ખરીદ પરત નોંધની પેટા નોંધ છે એનો સરવાળો 4000 + 3500, એટલે રકમમાં લખાશે 7500, 4000 + 3500 ખરીદ પરત નોંધનો જે સરવાળો હોય એ ખરીદ પરત ખાતામાં જમા બાજુએ લખવાનો રહેશે। ત્યાર પછી આપણે જોઈએ વેચાણ પરત નોંધ, તો વેચાણ પરત નોંધમાં સૌ પ્રથમ ખાતું છે મિતુલનું ખાતું, તો મિતુલના ખાતામાં લખશું આપણે જમા બાજુએ, મિતુલના સાથે વ્યવહાર કરીએ છીએ આપણે 16 તારીખે, તો મિતુલના ખાતાની જમા બાજુએ 16 તારીખ
ઓગસ્ટ અને તારીખમાં આવશે 16. મિતુલે માલ પરત કર્યો છે 16 તારીખે, એટલે કે મિતુલ છે એ આપનાર છે. આપને માલ પાછો આવ્યો એટલે આપણે વેચાણ પરત નોંધમાં નોંધ કરી. આપને માલ પાછો આવ્યો છે એટલે આપણે મિતુલની ખાતાવહીમાં લખશું જમા બાજુએ વેચાણ પરત ખાતે. રકમ મિતુલ સાથે વ્યવહારની જે છે એ રકમ લખાશે 1600 રૂપિયા. મિતુલે છે 1600નો માલ પરત કર્યો એટલે મિતુલના ખાતે જમા કરશું 1600 રૂપિયા. ત્યાર પછી 14 તારીખનો વ્યવહાર છે રાજાભાઈ ખાતે, તો રાજાભાઈનું ખાતું આપણે પહેલાં જ ખાતાવહીમાં બનાવી લીધેલું છે, તો એક વખત જેનું ખાતું બનાવી લીધું હોય એનું ખાતું ફરીથી બનાવવાનું રહેશે નહીં. તો રાજાભાઈનું ખાતું આપણે અગાઉ જ બનાવી લીધેલું છે, તો રાજાભાઈના ખાતામાં લખાશે જમા બાજુ 2016 ઓગસ્ટ 14 તારીખે એની સાથે વ્યવહાર કરીએ છીએ. વિગતમાં લખાશે વેચાણ પરત ખાતે. રકમ આવશે રાજાભાઈએ માલ પરત કર્યો છે આપને 6200નો. 6200નો માલ છે એ પરત કરે છે. આપણે એને માલનું વેચાણ કર્યું છે રાજાભાઈને 25920નું. 25920નું આપણે માલ એને વેચ્યો છે, એમાંથી 6200નો માલ એને પરત કર્યો છે. ઉધાર બાજુ આપણે વેચાણની અસર છે એ ખાતામાં પહેલાં આપેલી છે, આજ અસર ફરીથી છે એ પરત કરે છે એટલે આપવાની રહેશે જમા બાજુ 7 તારીખે છે આપણે એને માલ વેચ્યો. તો આ વ્યવહારની નોંધ આપણે અગાઉ કરી લીધેલી છે. આ બાજુની નોંધ જમાની નોંધ છે એ કરવાની રહેશે 6200ની. વેચેલો માલ પરત આવ્યો તો વેચાણ પરત નોંધમાં છે એ બે વ્યવહારો આપ્યા. એક રાજાભાઈનો વ્યવહાર છે 14 તારીખનો, બીજો વ્યવહાર છે એ કરે છે મિતુલ સાથે 16 તારીખે વેચાણ પરતનો. તો વેચાણ પરતના બે પોઈન્ટ છે એ પૂરા થયા એટલે હવે આપણે નોંધ કરશું વેચાણ પરતના ખાતામાં. વેચાણ પરતના ખાતામાં ઉધાર બાજુએ નોંધ થશે, તારીખમાં લખાશે 2016 ઓગસ્ટ, છેલ્લી તારીખ લખાશે 16. જ્યારે વ્યવહારની પેટા નોંધનો રકમનો સરવાળો લખશું ત્યારે તારીખ લખશું 16. જેવી રીતના ખરીદ પરતના ખાતામાં લખાણું છે પરચુરણ લેણદારો ખાતે, તો અહીંયા ઉધાર બાજુએ લખાશે પરચુરણ દેવાદારો ખાતે. નોંધ થશે ઉધાર બાજુ પરચુરણ દેવાદારો ખાતે. રકમમાં આવશે 6200 વત્તા 1600 એટલે રકમ થશે 7800. 7800થી ઉધાર બાજુએ નોંધ થશે. ત્યાર પછી આપણે બનાવેલી છે ખાસ આમ નોંધ, તો ખાસ આમ નોંધની હજી ખતવણી બાકી છે. અહીંયા આપણે ખરીદ નોંધ, વેચાણ પરત અને ખરીદ પરત, તો ખરીદ પરત અને વેચાણ પરતની આપણી જે ખાતાવહી બાકી હતી એની આપણે નોંધ ખાતાવહીમાં કરેલી છે. ત્યાર પછી આપણે પેટા નોંધમાં બનાવી છે ખાસ આમ નોંધ, તો ખાસ આમ નોંધમાં નોંધ કરી છે ફર્નિચર ખાતે ઉધાર, તો ફર્નિચરના ખાતામાં નોંધ થશે ઉધાર બાજુએ 2016 ઓગસ્ટ. વ્યવહાર છે એની તારીખ આપેલી છે 4 તારીખ, અને આપણે ઉધાર ફર્નિચરની ખરીદી કરી એટલે આપને આપનાર છે એનું ખાતું જમા હોય એનું ખાતું વિગતમાં લખાશે અશરફ ફર્નિચર માર્ટ ખાતે. અશરફ ફર્નિચર માર્ટ ખાતે આપણે લઈએ છીએ ₹12,000નું ફર્નિચર એટલે રકમના કોલમમાં લખાશે 12,000. ફર્નિચર ખાતે ઉધાર એટલે ફર્નિચરના ખાતાની ઉધાર બાજુએ લખાશે. જ્યારે ઉધાર બાજુ આમ નોંધ ઉપરથી લખીએ ત્યારે વિગત લખાય જમાની. હવે એવી જ રીતના આપણે જમા બાજુની વિગતનો નોંધ કરીએ, તો જમા કરેલો છે અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા, તો અશરફ ફર્નિચર માર્ટના ખાતામાં નોંધ થશે જમા બાજુએ 2016 ઓગસ્ટ, તારીખ લખાશે 4, અને વિગત જેવી રીતના જમા લખીએ
ત્યારે વિગત લખશું ઉધારની. ઉધાર નોંધ કરતા હોય ત્યારે વિગત આવે જમાની, એવી જ રીતે જમા બાજુએ નોંધ કરીએ છીએ ત્યારે વિગત લખવાની છે ઉધારની, એટલે કે ફર્નિચર ખાતે 12,000. ફર્નિચર ખાતે 12,000. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ખરીદનો પરત નોંધની પેટા નોંધની ખાતા વહી, વેચાણ પરત નોંધની પેટા નોંધની ખાતા વહી અને ખાસ આમ નોંધની ખાતા વહી, જે ત્રણેય ખાતા વહી છે એના અહીંયા 8 અલગ અલગ ખાતાઓ છે એની ખાતામાં ખતવણી કરી. અહીંયા વિદ્યાર્થીઓ દાખલા નંબર 7 છે એ પૂર્ણ થાય છે. આગળના દાખલો છે એ આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરશું. ત્યાર પછી છે એ ખાતા વહી અને ખાતાઓ છે એ આમ નોંધ પરથી કે સાદી પેટા નોંધ પરથી છે એના દાખલાઓ જ માત્ર ગણવાના છે. આ તમારી બુકમાં નોંધી લેશો. થેન્ક યુ.